गुड मॉर्निंग स्टूडेंट्स, हूँ राज जोशी फरीथी शुभम स्कूल ने यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण आठ नो टॉपिक कहो तो के इंट्रोगेटिव प्रोनाउन भणवा जई रह्या छीए। शूँ छे इंट्रोगेटिव प्रोनाउन तो जोईए आपणे। इंट्रोगेटिव प्रोनाउन एटले प्रश्नसूचक वाक्य। इंट्रोगेटिव प्रोनाउन एटले शूँ थाय तो के प्रश्नसूचक वाक्य। प्रश्नसूचक वाक्य प्रश्नसूचक सर्वनामो। प्रश्नसूचक सर्वनामो एटले तमने प्रश्न थाय के आना उपरथी ज तमने खबर पड़ी जाए के कंईक प्रश्न पूछता होईए, कंईक पूछता होईए एवुं दर्शाववा माटे केनो उपयोग थाय छे तो के इंट्रोगेटिव प्रोनाउन्सनो उपयोग थाय छे। इंट्रोगेटिव प्रोनाउन्स एटले प्रश्नसूचक सर्वनामो। इंट्रोगेटिव प्रोनाउन्सनो उपयोग प्रश्न करवा माटे थाय छे। हमणां ज आपणे वात करी के इंट्रोगेटिव प्रोनाउन्सनो उपयोग केना माटे थाय छे, प्रश्न पूछवा अथवा तो प्रश्न कंईक पूछीए तेमना माटे इंट्रोगेटिव प्रोनाउनो उपयोग करवामां आवे छे। सेना माटे उपयोग थाय छे, प्रश्न पूछवा माटे अथवा तो कोईकने प्रश्न करवा माटे आपणे केनो उपयोग करीए छीए, अंग्रेजीमां इंट्रोगेटिव प्रोनाउन्सनो उपयोग करीए छीए। इंट्रोगेटिव प्रोनाउन्समां आजे आपणे वु वेन वेर અને વાયનો અભ્યાસ કરીશું। કેનો અભ્યાસ કરીશું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સમાં? તો કે વુ, વુ એટલે કોણ, ત્યારબાદ આવશે વેન, વેન એટલે સમય દર્શક, જ્યારે પૂછવામાં આવે ક્યારે સમયના સંદર્ભમાં પૂછવામાં આવે ત્યારે વેનનો ઉપયોગ થાય છે, તેમજ વેર જ્યારે સ્થળ દર્શક શબ્દો દર્શાવવા હોય ત્યારે વેરનો ઉપયોગ કરવામાં આવે છે, અને વાય શા માટેના સંદર્ભમાં વાયનો ઉપયોગ કરવામાં આવે છે તેનો પણ અભ્યાસ કરીશું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સમાં। આજે કેનો અભ્યાસ કરીશું? વુ, વેન, વેર અને વાયનો ઉપયોગ કરવામાં આવશે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે વુ, તો કે વુ શું છે, તો વુ વિશે જોઈએ। વુ એટલે કોણ, વુ એટલે ગુજરાતીમાં તેનો મતલબ શું થાય છે, વુ એટલે કોણ, કોઈ વ્યક્તિ કોણ છે તે ખબર ના હોય, આપને ખબર નથી કે તે વ્યક્તિ કોણ છે, અને તે જાણવા માટે વુનો ઉપયોગ કરવામાં આવે છે। આપને જ્યારે ખબર ના હોય કે સામેવાળી વ્યક્તિ કોણ છે, અથવા તો કોઈ કાર્ય થયેલું હોય કે કાંઈ પણ થયેલું હોય ત્યારે ખબર ના હોય કે તે કયા વ્યક્તિ દ્વારા થયેલું છે કે કોણે કરેલું છે, ત્યારે કેનો ઉપયોગ કરવામાં આવે છે, વુનો ઉપયોગ કરવામાં આવે છે। સામાન્ય રીતે વ્યક્તિનું નામ કે વ્યક્તિ વિશે જાણવા માટે વુનો ઉપયોગ થાય છે। વ્યક્તિ વિશે જાણવું હોય કે વ્યક્તિનું નામ જાણવું હોય ત્યારે વુનો ઉપયોગ કરવામાં આવે છે। ફોર એન એક્ઝામ્પલ, આપણે કોઈ કાર્ય કરેલું હોય, કોકે કંઈક કાર્ય કરેલું હોય અને આપને ખબર ના હોય ત્યારે વુનો ઉપયોગ કરે છે, અથવા તો કોઈકના વિશે જાણવું હોય ત્યારે પણ વુનો ઉપયોગ કરવામાં આવે છે। કર્તાના સ્થાને અથવા તો ક્રિયા કરનાર કોણ છે તે જાણવા માટે વુનો ઉપયોગ થાય છે। જ્યારે વુથી પ્રશ્ન પૂછીએ ત્યારે કર્તાના સ્થાને કોણ શું મૂકવામાં આવે છે, વુ મૂકવામાં આવે છે, અને ક્રિયા કરનાર જે વ્યક્તિ હોય તે ખબર ના હોય તે કોણ છે તે જાણવા માટે વુનો ઉપયોગ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વુનો ઉપયોગ જોઈએ કે કોઈ વ્યક્તિ આપણે જ્યારે ખબર ના હોય કે તેના વિશે જાણવું હોય, તે વ્યક્તિ કોઈક વ્યક્તિ વિશે જાણવું હોય ત્યારે વુનો ઉપયોગ કરવામાં આવે છે। તો હવે વુના આપણે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે, વુ વોઝ ધ ચીફ સ્પીકર ઇન ધ પ્રોગ્રામ। ચીફ સ્પીકર્સ મેઇન વક્તા, જે બોલનાર હોય, વક્તા હોય તે પ્રોગ્રામના કાર્યક્રમના મુખ્ય વક્તા કોણ હતા? તો મિસ્ટર પરમાર વોઝ ધ ચીફ સ્પીકર ઇન ધ પ્રોગ્રામ। એના મુખ્ય વક્તા કોણ હતા પ્રોગ્રામના? તો કે મિસ્ટર પરમાર કાર્યક્રમના મુખ્ય વક્તા હતા। હુ ઇઝ ધેર ઇન ધ કિચન, કિચનમાં કોણ છે, રસોડામાં કોણ છે? માય મધર ઇઝ ધેર ઇન ધ કિચન, મધર છે, માતા છે, તે ક્યાં છે? તો કે રસોડામાં છે। હુ ગોઝ ટુ ટેમ્પલ, મંદિરે કોણ જાય છે? ગ્રાન્ડ મધર ગોઝ ટુ ટેમ્પલ, દાદીમાં મંદિરે જાય છે। હુ હેઝ ફિનિશ ધ ટાસ્ક, ટાસ્ક કાર્ય કોણે પૂરું કરી નાખ્યું છે? સ્ટુડન્ટ્સ હેવ ફિનિશ ધ ટાસ્ક, વિદ્યાર્થીઓએ શું કર્યું, કાર્ય પૂરું કરી નાખ્યું છે। આ વુના એક્ઝામ્પલ જોયા આપણે તો કે બધામાં જુઓ તો તમે શું છે, તો કે વુની જગ્યાએ માત્ર કર્તા જ મૂકવામાં આવે છે, અથવા તો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે વુથી ત્યારે કર્તાની જગ્યાએ વુ મૂકવામાં આવે છે, એટલે કે વુની જગ્યાએ કર્તા અને કર્તાની જગ્યાએ વુ મૂકવામાં આવે છે બધા વાક્યમાં એ જ રીતે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વુનો જોઈએ તો કે વુનો ઉપયોગ શેના માટે થાય, કોઈ વ્યક્તિ વિશે જાણવા માટે કે વ્યક્તિનું નામ જાણવું હોય ત્યારે કેનો વુનો ઉપયોગ કરવામાં આવે છે। તો હવે આપણે આગળ જોઈએ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં વોટ, તો વોટનો ગુજરાતીમાં મતલબ શું થાય છે, વોટ એટલે શું, કોઈ વસ્તુ શું છે એવું જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે। વોટથી ક્યારે પ્રશ્ન પૂછવામાં આવે, તો કે કોઈ વસ્તુ હોય છે તે શું છે ખબર ના હોય ત્યારે તે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે। જેમ વુથી પૂછાયેલા પ્રશ્નમાં જવાબ કરતા મળે છે, એટલે કે વુથી જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે જવાબમાં શું મળે, કરતા મળે,
તેવી જ રીતે તે જ પ્રમાણે વોટથી પૂછાયેલા પ્રશ્નમાં જવાબમાં કર્મ મળે છે. તેમાં શું મળે છે? આમાં જ પ્રશ્ન પૂછીએ વોટથી ત્યારે તેના જવાબમાં શું મળે છે? કર્મ મળે છે. અથવા ક્રિયાની અસર જેના પર થઈ હોય તેનો ખ્યાલ આવે છે. તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે આગળ. વોટ વોઝ ધેર ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું હતું? તો ધેર વોઝ અ બુક ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું હતું? તો કે બુક હતી. વોટ વિલ યોર ફ્રેન્ડ બ્રિંગ ફોર યુ, બ્રિંગ એટલે લઈ આવવું. જો તમને ખબર ના હોય બ્રિંગ એટલે શું, તો બ્રિંગ એટલે લઈ આવવું. વોટ વિલ યોર ફ્રેન્ડ બ્રિંગ ફોર યુ, તમારા મિત્ર અથવા તો તારા મિત્ર તારા માટે શું લઈ આવશે? તો કે માય ફ્રેન્ડ વિલ બ્રિંગ અ ગિફ્ટ ફોર મી, મારો મિત્ર મારા માટે શું લઈ આવશે? ગિફ્ટ, ભેટ લઈ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વુમાં જોયું કે વુના જવાબમાં શું મળે છે? વુ પ્રશ્ન પૂછવા ત્યારે તેના જવાબમાં કરતા મળે છે. ત્યારબાદ હવે આવશે વેન. વેનનો ઉપયોગ શું થાય? તો કે વેન એટલે ક્યારે. વેનનો ઉપયોગ શેના માટે થાય? જ્યારે સમય જાણવા માટે વેનનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ક્રિયાનો સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કે વેનથી ક્યારે પ્રશ્ન પૂછવામાં આવે? કે જ્યારે કોઈ પણ ક્રિયાનો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેના સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વેનથી પૂછાયેલા પ્રશ્નમાં જવાબમાં ક્રિયાનો સમય જાણવા મળે છે. જ્યારે તમે વેનથી પ્રશ્ન પૂછો ત્યારે તેના જવાબમાં શું મળે? તો કે ક્રિયાનો સમય જાણવા મળે છે. કોઈ ક્રિયા કે પ્રસંગોની તારીખ, વાર, મહિનો કે વર્ષ જાણવા માટે પણ વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તમને ખબર ના હોય કોઈ પ્રસંગની તારીખ કે કોઈ તહેવારની તારીખ તે જાણવી હોય, તેનું વર્ષ જાણવું હોય અથવા તેનો દિવસ જાણવો હોય ત્યારે પણ કેનો ઉપયોગ કરવામાં આવે છે? વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ આગળના. વેન ડઝ દિવાળી ફોલ એવરી યર, દિવાળી હરેક વર્ષે ક્યારે આવે છે? દિવાળી ફોલ્સ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર નવેમ્બર એવરી યર. દિવાળી વર્ષના કયા મહિનામાં? તો કે ઓક્ટોબર અને નવેમ્બરના માસમાં મહિનામાં આવે છે. વેન વિલ યુ કમ્પ્લીટ યોર અસાઇનમેન્ટ, તમે તમારું અસાઇનમેન્ટ ક્યારે પૂર્ણ કરશો, કમ્પ્લીટ કરશો? આઈ વિલ કમ્પ્લીટ માય અસાઇનમેન્ટ બાય ટુમોરો, આવતીકાલે હું મારું અસાઇનમેન્ટ પૂર્ણ કરીશ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વેર. શું છે વેર? તો આપણે એનો અભ્યાસ કરીએ. તો કે વેરનો અર્થ ક્યાં, કઈ જગ્યાએ કે કઈ બાજુ એવો થાય છે. વેરનો ઉપયોગ શેના માટે થાય છે? પ્રશ્ન પૂછવા માટે. પણ તે પ્રશ્નમાં શું હોય છે? તો કે ક્યાં, કઈ જગ્યાએ કે કઈ બાજુ છે તેવો પ્રશ્ન પૂછવો હોય ત્યાં માટે ત્યારે કેનો ઉપયોગ થાય છે? વેરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ ક્યાં છે, કઈ બાજુ છે કે કઈ જગ્યાએ છે તે જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. જ્યારે આપને ખબર ના હોય કે કોઈક વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ ક્યાં છે તે જાણવું હોય ત્યારે કેનાથી પ્રશ્ન પૂછવામાં આવે છે? વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વેરથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતી વખતે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. હવે તમને પ્રશ્ન થાય કે સર આ પ્રેપોઝિશન એવું એ શું છે? તો પ્રેપોઝિશન શું છે જોઈએ આપણે. પ્રેપોઝિશન એટલે નામયોગી અવયવ. પ્રેપોઝિશનને ગુજરાતીમાં શું કહી છે? તો કે નામયોગી અવયવ. શું છે પ્રેપોઝિશનમાં? કેનો કેનો સમાવેશ થાય છે? ઇન, અંડર, ઓન, નિયર, એટ વગેરેનો પ્રેપોઝિશનમાં સમાવેશ થાય છે. પ્રેપોઝિશન એટલે નામયોગી અવયવ. અને તેનો કેમાં સમાવેશ, એમાં તેમાં કેનો સમાવેશ થાય છે? તો કે ઇન, અંડર, ઓન, નિયર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે વેરથી જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે તેના જવાબમાં શું જાણવા મળે છે? કોઈક સ્થળ, કોઈકની પોઝિશન જાણવા મળે છે. તો એના એક્ઝામ્પલ જોઈએ. વેર હાઉસ, વેર આર ધ કાઉસ ગ્રેઝિંગ, ગાયો છે તે ક્યાં ચરી રહી છે, ક્યાં પોતે ચરી રહી છે. ધ કાઉઝ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ, ગાયો છે તે મેદાનમાં ચરી રહી છે. ગ્રેઝિંગ એટલે ચરવું. વેર વિલ યુ બાય ધ ન્યૂ હાઉસ, તમે નવું ઘર, તમારું નવું ઘર તમે ક્યાં ખરીદશો? તો તેના જવાબમાં આઈ વિલ બાય ધ ન્યૂ હાઉસ નિયર એરપોર્ટ, હું મારું નવું ઘર એરપોર્ટની નજીક ખરીદીશ. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછીનું જોઈએ વાય. તો વાય શું છે? તો વાયનો અર્થ શા માટે અથવા તો ક્યાં કારણસર એવો થાય છે. જ્યારે વાયથી પ્રશ્ન શા માટે પૂછવામાં આવે? તો કે જ્યારે આપને ખબર ના હોય કે કંઈક થઈ ગયું હોય અથવા તો કોઈ કંઈક કર્યું હોય ત્યારે તેને પ્રશ્ન પૂછીએ કે શા માટે તે આવું કર્યું, ત્યારે અંગ્રેજીમાં તેના માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? વાયનો ઉપયોગ કરવામાં આવે છે. વાયનો અર્થ શા માટે અથવા તો ક્યાં કારણસર કારણસર એવો થાય છે. કોઈ કાર્ય કે ક્રિયા પાછળનું કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વાયથી પ્રશ્ન પૂછ્યા શા માટે આવે? તો કોઈ ક્રિયા થઈ હોય કે કંઈક થયું હોય ત્યારે તેની પાછળનું કારણ જાણવું હોય ત્યારે કેનાથી પ્રશ્ન પૂછવામાં આવે છે? વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે.
वाय थी पूछायेला प्रश्नना जवाबमां सामान्य रीते बिकोज वाळुं वाक्य मळे छे, एटले के वाय थी ज्यारे पण प्रश्न पूछे त्यारे सामान्य रीते मोटा भागे तेना आंसरमां शुं मळे छे, बिकोज थी जवाब आपवामां आवे छे। एक्जाम्पल जोईए एनुं, वाय इज रमेश लेट, रमेश मोड़ो शा माटे थई गयो, रमेश लेट शा माटे थई गयो, रमेश इज लेट, रमेश लेट थई गयो बिकोज, कारण के ही मिस्ड ध बस, कारण के ते बस चूकी गयो हतो, रमेश शा माटे लेट थई गयो हतो, कारण के रमेश बस चूकी गयो हतो तेथी ते लेट थई गयो। वाय इज देट डॉग बार्किंग, पेलो कूतरो छे ते मां शा माटे भसी रह्यो छे, That dog is barking because it has seen a stranger. पेलो कूतरो भसी रह्यो छे कारण के तेने शुं जोयुं हतुं के स्ट्रेन्जर, एटले के अजाण्य व्यक्ति ने जोई गयो छे तेथी ते भसी रह्यो छे। इंट्रोगेटिव प्रोनाउन्स मां शुं शुं जोयुं हतुं आपणे, हु, वोट, वेन, वेर अने वाय नो जोयो, हु नो उपयोग शेना माटे थाय तो के कोई व्यक्ति विशे जाणवा माटे, पछी वोट नो शा माटे ना संदर्भमां, वेर नो स्थळ दर्शक माटे, पछी वेन नो समय जाणवा माटे, अने ત્યારબાદ આવે વાય નો એના માટે શા માટે ઉપયોગ થાય છે તો કે શા માટે અથવા તો કયા કારણસર આવું થયું તે જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે। થેન્ક યુ।